તો સાબરકાંઠા જિલ્લામાં ફરી મોતની સવારીનો વિડિયો વાયરલ થયો છે વિજયનગર ઈડર હાઈવે પર જીપમાં ઘેટા બકરાની જેમ ભરાય છે પેસેન્જર થોડા પૈસાની લાયમાં જીપ ચાલકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે જીપની અંદર કરતા બહાર અને ઉપર વધુ મુસાફરો વિડીયોમાં જોવા મળે છે જાહેર રસ્તામાં મોતની સવારી બે રોકટોક ફરતી હોવા છતાં પોલીસના આંખ આડા કાન કરી રહ્યું છે શું કોઈ મોટી જાનહાની બાદ જ તંત્ર જાગૃત થશે પોલીસની કામગીરી સામે આંગળી ચીધાઈ છે આવા વિડીયો અનેક વખત સામે આવ્યા છે પરંતુ પોલીસ એકાદ બે દિવસ ડ્રાઇવ ચલાવે છે બાદમાં જીપ ચાલકો ફરી પેસેન્જર ભરવાનું શરૂ કરી દે છે જોકે લોકો પણ થોડા રૂપિયા માટે મોટું જોખમ ખેડી રહ્યા છે તો બે દ્રશ્યો છે જોખમી સવારીઓના એક તરફ દ્વારકાના દ્રશ્યો છે તો બીજી તરફ સાબરકાંઠાના દ્રશ્યો સામે આવ્યા છે જીપની અંદર કરતા બહાર વધુ મુસાફરો જોવા મળ્યા તો બીજી તરફ પાણીમાં જે ઊંટ છે તે એટલી અંદર જઈને સવારી કરાઈ રહ્યો છે આ અનેક સવાલો તંત્ર સામે પણ ઉપસ્થિત થઈ રહ્યા છે તો જોખમી સવારી ઊંટ પર સવારી અને કાર પર સવારી બે દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઊંટ પર સવારીના દ્વારકાના દ્રશ્યો તો સાબરકાંઠાના દ્રશ્યો છે કે જ્યાં જીપમાં ઉપર બેસીને લોકો સવારી કરી રહ્યા છે લોકોને પણ પોતાની સેફટી જોવી જોઈએ કોંગ્રેસમાં વધુ એક ભંગાણ અમદાવાદ કોંગ્રેસ પાર્ટીમાં વધુ એક રાજીનામું અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવતસિંહ ગઢવીનું રાજીનામું પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું આવતીકાલે ભાજપનો કેસરીઓ તેઓ ધારણ કરશે તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું મહત્વના સમાચાર બળવંતસિંહ ગઢવીએ રાજીનામું આપ્યું છે આવતીકાલે તે કેસરિયા કરશે તેવી પણ માહિતી પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી વિવાદમાં યુનિવર્સિટીમાંથી ભેદી રીતે અનેક ફાઇલ ગુમ થઈ મોટા ભાગની ફાઇલો પૂર્વ કુલપતિ ચાવડા વખતની હોવાનો ઉલ્લેખ મહેકમ લીગલ વિભાગની જુદી જુદી ફાઇલો ગુમ થઈ છે યુનિવર્સિટીના કુલ સચિવ નીલમબાગ પોલીસમાં અરજી આપવામાં આવી છે તો ફાઇલ ક્યાં ગઈ કઈ રીતે ગુમ થઈ તેને લઈને મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે એકવાર ફરી યુનિવર્સિટી વિવાદમાં આવી યુનિવર્સિટીમાંથી અનેક ફાઇલ ભેદી રીતે ગુમ થઈ જતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે સુરતથી મહત્વપૂર્ણ સમાચાર ચેન સ્નેચર ઝડપાયો કલાકાર જ બન્યો છે ચેન સ્નેચર દેવું વધી જતા રત્ન કલાકારે ચોરી કરી હતી આરોપી સની પટેલની નાનપુરા માછીવાડથી ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી ચેઇન મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે તો સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે સેવા અહેમદાબાદમાં મંદિરમાં સેવા કરતા સેવક કાળુભાઈની હત્યા કરવામાં આવી છે સેવક વાત્રક નદી કિનારે હનુમાનજીનું મંદિર બનાવી રહેતા હતા રાત્રિના સમયે પંચાવન વર્ષીય પૂજારીની બોથડ પદાર્થના ઘા ઝીકીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું ઘટનાની જાણ થતાં જિલ્લાના એસપી અને ડીવાયએસપી સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સુરતના કાપોદરામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું પોલીસે બાવીસ વર્ષીય પરેશ ગોહિલને દબોચ્યો રૂપિયાની લાલચ આપીને શખ્સે કૃત્ય આચર્યું પોલીસે નરાધમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે તો વડોદરાના હરણી બોર્ડ દુર્ઘટના કેસમાં તપાસ મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર હજુ ગિરફથી દૂર છે વસ્તલ શાહ અગાઉ જુગાર રમતા પણ ઝડપાયો હતો ઓગસ્ટ બે હજાર એકવીસમાં દસ મિત્રો સાથે જુગાર રમતા ઝડપાયો હતો કોર્ટે જુગારીઓને એક એક હજારનો દંડ ફટકાર્યો હતો અને જુગારીઓ પાસેથી પંચોતેર જપ્ત કરાયો હતો વસ્તલ શાહ નામનું વસ્તલ શાહનું નામ પણ બોટ દુર્ઘટના કેસમાં સામેલ છે પરંતુ તે હજુ સુધી પોલીસની પકડથી દૂર છે તો અગાઉ પણ તે જુગાર રમતા ઝડપાઈ ચૂક્યો છે અને હાલ પોલીસ તેને શોધી રહી છે परेश पुत्र हजू पर पुलिस पकड़ती दूर तो महत्वपूर्ण समाचार सामने नीतीश कुमार ने लीने अनेक कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित होगा मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रत्यक्ष नहीं करूंगा સરકાર સાથે નીતીશકુમારના શપથ જે પ્રકારથી જે ચર્ચાઓ થઈ રહી હતી તે ચર્ચાઓને અંતે નવી સરકાર સાથે નીતિશકુમાર શપથ લઈ રહ્યા છે સવારે તેમણે રાજીનામું આપ્યું હતું અને હવે સાંજે તેઓ શપથ લઈ રહ્યા છે નવી સરકાર સાથે નવા તમામ લોકો સાથે ઘણી બધી અટકળો થઈ રહી હતી ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી અને છેવટે એ ચર્ચાઓનો અંત આવ્યો નવી સરકાર સાથે નીતિશકુમાર વિધિ કરી રહ્યા છે તો મહત્વનું છે કે સવારે જ તેમણે રાજીનામું આપ્યું હતું તે રાજીનામું આપશે કે કેમ તે અંગે અનેક સવાલો અને ચર્ચાઓ થઈ રહી હતી રાજનીતિ પણ ગરમ થઈ રહી હતી અને હવે એ અટકળોનો અંત આવ્યો જ્યારે સવારે તેમણે રાજીનામું આપી દીધું અને સાંજે નવી સરકાર તે બનાવી રહ્યા છે નવી સરકાર સાથે નીતીશકુમાર શપથ લઈ રહ્યા છે તેમની વિધિ થઈ રહી છે શપથ લીધા બાદ હવે તે પોતાની નવી સરકાર બનાવી રહ્યા છે તો સીએમ પદના શપથ કુમારે લઈ લીધા છે મહત્વપૂર્ણ સમાચાર નીતીશકુમાર નવમી વખત સીએમ બન્યા છે સવારે જ તેમણે રાજીનામું આપ્યું હતું ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા પણ અહીં ઉપસ્થિત છે કુમારે સીએમ પદના શપથ લીધા છે તો નવમી વખત સીએમ બન્યા છે નીતીશકુમાર નવી સરકાર સાથે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા પણ ઉપસ્થિત મહત્વનું છે કે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી તેમના રાજીનામા બાદ પણ ઘણી બધી ચર્ચાઓ હતી પહેલા એ ચર્ચા હતી કે તે રાજીનામું આપશે શું કરવાના છે શું થઈ રહ્યું છે પરંતુ સવારે તેમણે રાજીનામું આપી દીધું અને સાંજે હવે નવી સરકાર સાથે તેમના શપથ संतोष कुमार सुमन, श्री सुमित कुमार सिंह बिहार राज्यपाल के आदेश से रॉबर्ट एल टॉन्गो राज्यपाल के प्रधान सचिव मनोनीत मंत्री श्री सम्राट चौधरी से अनुरोध है कि वे मंच पर पधार कर शपथ ग्रहण करने का करें।